નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું જલ્પા. વિસાવદરમાં તાલાલાના ધારાસભ્યને ન્યાય આપવા બાબતે વિસાવદર તાલુકાના આહિર સમાજ દ્વારા વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપ્યું. ધારાસભ્યને ન્યાય આપવા બાબતે વિસાવદર તાલુકાના આહિર સમાજ દ્વારા વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપ્યું. તાલાલાના ધારાસભ્ય ભગા ભાઈ બારડની વિધાનસભાના સ્પીકરમાં મનસ્વી અને આપખુંદી નિર્ણયને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને કોર્ટ કોઈ પણ કાર્યવાહી કરવા મનાઈ હુકમ હોવા છતાં વિધાનસભાના સ્પીકર દ્વારા મનસ્વી રીતે સસ્પેન્ડ કરતા વિધાનસભાના સભ્ય પડેથી સસ્પેન્ડ કરતા વિસાવદર તાલુકા આહિર સમાજ સખત શબ્દોમાં સ્પીકરના નિર્ણયને વખોરી કાઢે છે અને લોકશાહીના મૂલ્યનું પુણ્ય સ્થાપ થાય તેવી આહિર સમાજની માંગ છે. હરેશ, હેલો ખિલજીભાઈ વસુભાઈ ભડક, આહિર સમાજ સેવક, વિસાવદર તાલુકા આહિર સમાજ. સરકાર શ્રી દ્વારા ભાજપ સરકારની એક અનિતિભર્યું વર્તન જોઈ અને આહિર સમાજ ખૂબ ખફા થયો છે. અમારા આહિર સમાજના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડને અન્યાય થયો છે, તેના માટે લાલપુર કે આજુબાજુના ગામડા કે વિસાવદર તાલુકો ખૂબ દુઃખ થયું છે. એટલે સરકારશ્રીને વિનંતી કે આવો અન્યાય શા માટે? કોંગ્રેસના ધારાસભ્ય હોવાને હિસાબે આ અન્યાય થયેલ છે. ભાજપના ધારાસભ્ય હોય તો આવો અન્યાય ન થાય. અમારા કોંગ્રેસ હોય કે ભાજપ, અમારે એવું કંઈ નથી. અમારે આહિર સમાજ હોય એના માટે ખૂબ દુઃખ થયું છે. એટલે વહેલી તકે સરકારને વિનંતી કે આ ભગાભાઈને ન્યાય મળે તેવી નમ્ર અપીલ છે. સેવક, આજરોજ વિસાવદર તાલુકામાં આહિર સમાજ દ્વારા એક આવેદનપત્ર પાઠવેલ કે ભગાભાઈને 100% અન્યાય મળેલ છે. તમામ ધારાસભ્યો તેમજ સાંસદોને ઘણા મોટા ગુનાઓ કરેલ હોય અને તેને પણ આવી સજા થવી જોઈએ, એને બદલે ભગાભાઈને એક જ ને અન્યાય મળેલ છે. અને વિધાનસભાના સ્પીકર આવો તાત્કાલિક નિર્ણય લે અને તેને સસ્પેન્ડ ના કરવા જોઈએ અને તેને ન્યાય મળે તેના માટે આજે વિસાવદર તાલુકા આહિર સમાજ દ્વારા એક આવેદનપત્ર માલે આપેલ અને વહેલી તકે ન્યાય મળે એવી અમારી માંગણી. મહેતા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, વિસાવદર.